नमस्कार, स्वागत छे आपनું સમાચારોમાં। ભાવનગરથી સમાચાર। અમદાવાદ હાઈવે ભાવનગર અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે। બાવળિયારી ગામ પાસે સિમેન્ટ ભરેલી એક ટ્રક પલટી ખાઈ ગઈ। અકસ્માતમાં 19 ના મોત થયા છે, 6 ને ઈજા પહોંચી છે અને જેમાં 3 બાળક, 4 પુરુષ, 12 મહિલાઓનો સમાવેશ થઈ રહ્યો છે। જેમાં જે મૃતકોમાં જેમના મોત થયા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ટ્રકમાં 25 જેટલા લોકો સવાર હતા। મૃતકો તળાજાના સરતાનપર ગામના રહેવાસી છે તેમ જાણવા મળી રહ્યું છે। સરતાનપરથી સાણંદ જઈ રહ્યા હતા મજૂરો। 3 બાળકો, 12 મહિલા અને 4 પુરુષનો સમાવેશ મૃતકોમાં થઈ રહ્યો છે અને અન્ય જે લોકો છે તેમને ઈજાગ્રસ્ત જે છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે તેમને લઈ જવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે અને ટ્રક ચાલક ફરાર છે। ઓગણીસમાં 12 મહિલા, 4 પુરુષ અને 3 બાળકોના મૃત્યુ થયેલ છે। આ તમામને હાલ પીએમ માટે ભાવનગર ખાતે મોકલવામાં આવેલ છે અને ડ્રાઈવર જગ્યા પરથી ફરાર થઈ જતા ડ્રાઈવર વિરુદ્ધમાં જે રીતે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, ટ્રક પલટી ખાઈ ગઈ અને સર્જાયો ગોઝારો અકસ્માત। 19 લોકોના ગયા જીવ અને 6 ને પહોંચી ગંભીર ઈજા, જેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। અમારી સાથે જે ચિરાગ, ચિરાગ હાલ શું છે સ્થિતિ, શું ડ્રાઈવરને લઈને કોઈ જાણ થઈ છે? જે સમગ્ર ઘટના છે ત્યાર બાદ પોલીસે જે પોતાની કામગીરી છે પૂર્ણ કરી દીધી છે। મૃતદેહોને બહાર લઈને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મૃતદેહોને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે અને ટ્રકને પણ ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડવાની મંજૂરી જાહેર કરવામાં આવી છે। બનાવને પગલે જે ધોલેરા મામલતદાર છે એ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા, તેને પણ સમગ્ર ઘટનાને પગલે જાણ છે એ લીધી છે। આ જે કામગીરી છે ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા એ ચુસ્ત કરવામાં આવી છે, પરંતુ જે આ હાઈવે છે એ ફોર લેન બનાવવાની માંગ છે, કારણ કે આ રસ્તો સાંકડો હોવાને પગલે વારંવાર બને છે, બનાવ બન્યા છે। ત્યારે આમાં પણ હું ભાવનગર તરફ જઈ રહ્યો છું ત્યારે અત્યારે હાલમાં જ એક લક્ઝરી પાછળ એક ટ્રક એ જ બનાવથી થોડી કિલોમીટર દૂર ટ્રક લક્ઝરીની પાછળ ઘૂસી ગયો છે એવો બનાવ બીજો અત્યારે પણ બન્યો છે। એટલે એમ કહીએ છીએ કે આ જે હાઈવે છે એ હાઈવે ગોઝારો અકસ્માતની હાલમાં સર્જતો હાઈવે માનવામાં આવે છે અને આને ફોર લેન બનાવવો તાત્કાલિક ધોરણે સરકાર માટે ખૂબ તો ફરી અકસ્માત સર્જાયો છે। જેવી રીતે અમારા સંવાદદાતા ચિરાગ જણાવી રહ્યા છે, હવે લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રક લક્ઝરીની પાછળ ઘૂસી ગઈ તેમ કહી રહ્યા છે અમારા સંવાદદાતા ચિરાગ। તો ચિરાગ, જે નવો જે અકસ્માત ફરી એક સર્જાયો છે તેની થોડી વધુ વિગત આપશો? જે આ અકસ્માત છે આમ જોઈએ તો સામાન્ય છે, જે લક્ઝરી છે સુરત થી ભાવનગર તરફ આવી રહી હતી અને લક્ઝરીની પાછળ જે ટ્રક ચાલક છે એ અકારણ એમ કહીએ કે ભાઈ ભાન ગુડે અથવા તો કાબુ ગુમાવ્યો લક્ઝરીની પાછળ ઘૂસાડી છે, કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ ટ્રાફિક પોલીસ આ હાલ જે બનાવ બન્યો ટ્રક પરથી ખાવાને પગલે છે હાઈવે ટ્રાફિક જે સ્થળ ઉપર હતી તેને હાલ જે કાર્યવાહી છે હાથમાં લીધી છે અને ટ્રાવેલ્સ અને જે ટ્રક ચાલક છે બંનેની પૂછતાછ કરીને જે ટ્રક છે એની પાસેથી વિગત મેળવી રહી છે, પરંતુ આ જે બનાવ છે હાલ સામાન્ય છે। એટલે એમ કહી શકાય કે આ જે હાઈવે છે એ ગોઝારો અકસ્માત સર્જતો હાઈવે જરૂર માનવામાં આવે નથી। જી બિલકુલ, ગોઝારો અકસ્માત અને આ મોતનો હાઈવે કહી શકાય ચિરાગ। તો અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે, 19 ના મોત થયા છે, આ જ હાઈવે પર સર્જાયો બીજો અકસ્માત જેમાં કોઈ જાનહાનીના હાલ સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા, જેમાં એક લક્ઝરી બસ ઘૂસી ગઈ એ ટ્રકની પાછળ તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ટ્રક ચાલક જે છે જે અન્ય અકસ્માત સર્જાયો છે હાલ તેમાં ટ્રક ચાલકની પોલીસ પૂછપરછ કરી રહી છે। જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી, પરંતુ બિલકુલ માર્ચ 2018માં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 40 જીવ ગુમાવ્યા હતા। અમારી સાથે ચિરાગ જોડાયેલા છે, ચિરાગ હાલ તો ચિરાગ આપનો આભાર। અમારી સાથે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ અમારી સાથે જોડાઈ ગયા છે, સ્વાગત છે આપનું અમારા ન્યૂઝ 18 ગુજરાતીમાં। જે અકસ્માત વારંવાર સર્જાઈ રહ્યા છે જેની લોક માંગ ઉઠી છે ફોર લેનની, કહેવાય છે કે તેનો મેપ તૈયાર થઈ ગયો છે પરંતુ કાર્યવાહી નથી કરાઈ, શું કહેશો? આ અકસ્માત જે રોડ ઉપર બન્યો છે ભાવનગર અધેળાઈ રોડ ઉપર, એના માટે કહીશ તો ખરેખર આ દુઃખદ ઘટના બની છે, ખૂબ ગંભીર અકસ્માત થયો છે। 19 લોકોએ પોતાની અણમોલ જિંદગી ગુમાવી છે અને બીજા 6 લોકો ઘાયલ થયા છે।
परंतु जे रोड नी वात छे तो आ आखो रोड छे ए नेशनल हाईवे ऑथोरिटी ए नेशनल हाईवे तरीके घोषित करी दीधो छे। एनो टेन्डरिंग पण थई गयुं छे, एनी एजेंसी पण फिक्स थई गई छे अने टूंक समयमां आ रोड नुं काम चालू थवानुं छे। आ रोड छे ए आखो फोर लेन रोड बनवानो छे अने आखो सीमेंट कॉन्क्रीटनो रोड बनवानो छे। समग्र ગુજરાતના અને સમગ્ર દેશના રોડ માટે પણ સરકાર ચિંતિત છે અને ખૂબ સારી રીતે અને ખૂબ ઝડપથી કામગીરી થઈ રહી છે, પરંતુ મારું માનવું છે કે આવા અકસ્માતો ન થવા જોઈએ। ડ્રાઈવર અને વાહન માલિકોએ પણ થોડીક તકેદારી રાખી અને સ્પીડ કંટ્રોલ અને ટ્રાફિકના જે નિયમો છે એનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ અને જે ઘાયલો છે એની અત્યારે સંપૂર્ણપણે સારવાર ચાલુ છે અને ડેડ બોડી અત્યારે ભાવનગર પહોંચવામાં છે। હોસ્પિટલ પીએમ રૂમ સજ્જ છે, ડોક્ટરો બધા ત્યાં હાજર છે અને ડેડ બોડી પહોંચે કે તુરંત એમના પીએમ શરૂ થવાના છે અને જે ઘાયલો છે અને જે મૃતકો છે એને સરકાર તરફથી પણ વહેલામાં વહેલી તકે જે કાંઈ મળવાપાત્ર સહાય હશે એ ચોક્કસ જલ્દી મળી જાય એવા અમે સૌ આગેવાનો પ્રયત્નમાં છીએ। પરંતુ ખરેખર આ જે દુઃખદ ઘટના બની છે એના માટે દિલગીરી પ્રગટ કરું છું। જી, માર્ચમાં પણ આ અકસ્માત એવો જ સર્જાયો હતો, 40 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ફરી આ અકસ્માત બે જ મહિનામાં સર્જાયો છે। આપ કહી રહ્યા છો ફોરલેનની કામગીરી ચાલુ છે, પરંતુ જેવી રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે હાલ કોઈ કામગીરી શરૂ નથી કરાઈ। ના, ફોરલેનની કામગીરી ચાલુ નથી, મેં કહ્યું કે એની એજન્સી ફિક્સ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ ચાલુ થવાનું છે। જી, એટલે અત્યાર સુધી આ સ્ટેટ હાઈવે હતો, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીએ હવે એ નેશનલ હાઈવે ઘોષિત કર્યો છે અકસ્માતો થઈ રહ્યા છે। આજે પણ એક મોટો અકસ્માત, 19 લોકોએ જીવ ગુમાવ્યા છે, 6 લોકો હોસ્પિટલના બિચારા ને, શું કહેશો આપ અકસ્માત વિશે? ઘણી લોક માંગ ઉઠી છે ફોર લેનની, જેવી રીતે ભારતીબેન જણાવી રહ્યા છે કાર્યવાહી શરૂ થશે, ક્યારે શરૂ થશે કાર્યવાહી? જી, કાર્યવાહી શરૂ કરવાની તો વાત થઈ રહી છે, પરંતુ આ અકસ્માત એ ખૂબ મોટી દુઃખદ ઘટના છે। થોડા સમય પહેલા રંગોળા પાસે પણ આવો જ એક અકસ્માત થયો હતો જેમાં ઘણા બધાના જાન ગુમાવવાનો વારો આવ્યો હતો અને આ બાબતે તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય અને નિર્દોષ લોકોના જાન ન જાય એ જોવાની જવાબદારી ખરેખર બહુ મોટી છે। જવાબદારી બિલકુલ મોટી છે, પરંતુ ક્યારે શરૂ થશે? લોક માંગ ઉઠી છે અને જેવી રીતે સમાચાર મળી રહ્યા છે કે તમામ યોજનાઓ ઓન પેપર છે, રોડ મેપ તૈયાર છે, પછી કેમ નથી ચાલુ થતી કાર્યવાહી, કામગીરી કેમ નથી ચાલુ થતી? કામગીરી ચાલુ કરાવી એ તો સરકારના હાથની વાત છે જી। આના ઘણા છેલ્લા ઘણા સમયથી તમામ ન્યૂઝ પેપર અને આપના મીડિયામાં પણ વારંવાર આ રોડ બાબતે રજૂઆતો કરવામાં આવે છે જી અને લોક માંગ પણ પ્રબળ છે જી કે આ રોડ એ એક અકસ્માત નો રોડ હોય એવું સાબિત થઈ રહ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે કામ કરવી જોઈએ એ અમારી બધા જ ની અને લોકોની માંગણી છે। તાત્કાલિક ધોરણે કામ કરવા માટે આપ ધારાસભ્ય તરીકે શું પગલા લઈ શકો છો? આપ પણ આગળ આવી શકો છો, આપ પણ સમાજના આગેવાન છો? ના, અમે રજૂઆતો કરી જ છે અને હજી વધારે ઉગ્ર રજૂઆતો કરીને તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ થાય અને હવે પછી ભવિષ્યમાં આવા એક્સિડન્ટ ન થાય એના માટે પૂરતા પ્રયત્ન કરીશું। જી બિલકુલ, જો ટેમ્પરરી ધોરણે વાત કરીએ તો ટેમ્પરરી ધોરણે, હંગામી ધોરણે શું કરી શકાય? કેમ કે રસ્તો સાંકડો છે, શું એવો એક બીજો રસ્તો નીકળી કાઢી શકાય કે જેના કરી જેના જેને લઈને આ અકસ્માત ન સર્જાય જ્યાં સુધી ફોર લેન નથી બનતું? ફોર લેન બનાવવો જ મેડમ જરૂરી છે, એ વિસ્તાર આખો ભાલ વિસ્તાર છે જી અને ભાલ વિસ્તારની અંદર બીજો ટેમ્પરરી રસ્તો બનાવવો જી એ તો અઘરું અને અશક્ય જેવું છે, ત્યારે આ ફોર લેન રસ્તો એ તાત્કાલિક ધોરણે બને એ જ જરૂરી છે। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો બિલકુલ, લોક માંગ ઉઠવા પામી છે, સમાજના જે આગેવાનો છે, ધારાસભ્ય છે, તે કહી રહ્યા છે કે ફોર લેન જલ્દી બનવું જોઈએ, રસ્તો સાંકડો છે, અહીંયા વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે, આજે માર્ગ છે તે મોતનો માર્ગ જાણે કે બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। આજે ફરી એક ગોચારો અકસ્માત, 19 જીવ ગયા છે, 6 લોકો હોસ્પિટલના બિછાને પડી ગયા છે, પરંતુ હાલ એવી જ વાતો સંભળાઈ રહી છે કે બિલકુલ રસ્તો બનવો જોઈએ, બધા જ દિલગીરી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ જોઉં રહ્યું ક્યારે કામગીરી શરૂ થાય છે, કેમ કે નિર્દોષ લોકોના જીવ જવાનો આ જે સિલસિલો છે તે ક્યારે અટકશે તે હવે જોઉં રહ્યું। ફરી એકવાર ન્યૂઝ 18 પણ એ પૂછી રહ્યું છે કે જે 19 લોકોએ જીવ ગુમાવ્યા છે તે લોકોના મોતનો જવાબદાર કોણ?
आप जो रहा छो 2018 मार्च महीना में जयरे 40 लोग आज हाईवे पर अकस्मात सर्जाय तो 40 लोग जीव गुमाव्या था। आज फरी वहली सवारे जे अकस्मात सर्जाय छे तेनी अंदर तस्वीर आप जो रहा छो, आ बने तस्वीरों आप जो रहा छो, बने वार केटलाक लोग जीव गुमावी लीधा छे, परंतु अत्यार सुधी तंत्रनी कोई आंख उघड़ती नहीं। मात्र एज वातो थाय छे के कामगीरी जल्दी ज शुरू थशे, परंतु क्यारे शुरू थशे कामगीरी अने क्यारे आ मौतनो सिलसिलो अटकशे ते जोऊं रह्युं तेवा सवाल हवे लोको पण पूछी रह्या छे, मीडिया पण पूछी रह्युं छे। आप बन्ने तस्वीर जोई रह्या छो, एक तरफ मार्च 2018 ज्यारे आज रोड पर आज हाईवे पर अकस्मात सर्जा हतो अने ए समय पण 40 लोकोए पोताना जीव गुमाव्या हता, तो आजे पण फरी एकवार आज रोड पर अकस्मात सर्जायो छे, 19 लोकोए जीव गुमाव्या छे अने જેમાં 3 બાળકો, 4 પુરુષો અને 12 મહિલાઓનો સમાવેશ થવા જઈ રહ્યો છે, અને અન્ય જે 6 લોકો છે જે ઇજાગ્રસ્તો છે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સરજી હોસ્પિટલ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે વહેલી સવારે, એટલે આજે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે। ભાવનગર અમદાવાદ હાઈવે પર આ અકસ્માત સર્જાયો છે કે જ્યાં લાશોની લાઈન લાગી ગઈ વહેલી સવારે। આ તસવીરોમાં જોઈ રહ્યા છો કે જેમાં મોતના માર્ગની તસવીર આપ જોઈ રહ્યા છો, ખૂબ જ સાંકડો જે હાઈવે છે, અહીંયા સ્પીડ પર કંટ્રોલ રાખવાની જરૂર છે, પરંતુ જો ડ્રાઈવર પોતાનો કંટ્રોલ ગુમાવી બેસે તો કેટલા નિર્દોષ લોકો હજુ પોતાનો જાન પોતાના જીવ ગુમાવશે તે સવાલ અહીં થઈ રહ્યા છે। 19 લોકોના જીવ આજે ગયા છે અને માર્ચમાં પણ, માર્ચ 2018માં પણ 40 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આપ આ ચારો તસવીર જોઈ રહ્યા છો જેમાં 19ના જીવ અને હોસ્પિટલના બિછાને જે લોકો પડ્યા છે, આ સવાલ હવે અહીં ઉદ્ભવી રહ્યા છે કે 19 લોકો કે જે મોતને ભેટ્યા છે તે માટે હવે જવાબદાર કોણ? ટ્રક ડ્રાઈવર જે છે, જો એની બેદરકારી હતી તો એ બેદરકારી શું જવાબદાર છે, અને છાસવારે કેમ સર્જાઈ રહ્યા છે આ પ્રકારના અકસ્માત, પરંતુ કોઈ પગલાં હાલ સુધી તંત્ર દ્વારા લેવામાં નથી આવ્યા? લોક માંગ ઉઠી છે, તંત્ર હજુ પણ જાણે કે અજાણ છે, અને માત્ર આશ્વાસન જાણે કે આપવામાં આવે છે કે કામગીરી જલ્દી જ શરૂ થશે।